કોરોનાની ત્રીજી લહેર હળવી થઈ હોવા છતાં પણ સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા મહામારીને હળવાશથી લેવા ન માંગતા હોવાના કારણે રસીકરણ ઝુંબેશને પહેલાંની જેમ જ મહત્ત્વ આપી નાગરિકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સમયાંતરે વિવિધ આયોજનો ગોઠવીને લોકોને રસી આપી કોરોના સામે સુરક્ષિત કરી રહ્યા છે. ત્યારે રવિવાર રજાના દિવસે સમગ્ર કચ્છના 500 જેટલા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રમાં લોકોને રસી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારથી લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે અધિક આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે વાત કરી હતી. આપણે જાણીએ છીએ સમગ્ર ગુજરાતમાં આપણે રવિવારે 22 તારીખે આ જે પ્રિકોશન ડોઝ, ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ પ્લસ બાળકોના ડોઝોનો ઝુંબેશ ચલાવ્યો હતો, એની કચ્છમાં બહુ જ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં અમુક એરિયા એવા છે જે લોકો બહાર આવી અને રસી લીધેલ. ખાસ કરીને જે વાત કરીએ તો એમાં અમારા જે હેલ્થકેર વર્કરોએ પણ 323 જણાએ રવિવારે આ સ્પેશિયલ ડોઝ લીધા. ફ્રન્ટલાઈન વર્કરની વાત કરીએ તો 369 વ્યક્તિઓએ પોલીસ ડિપાર્ટમેન્ટ, જુદા જુદા ડિપાર્ટમેન્ટનાએ રસી લીધી. 12-14 ચિલ્ડ્રન્સની વાત કરીએ તો એમાં 523 બાળકો ફર્સ્ટ ડોઝ લેવા આવ્યા અને 4123 સેકન્ડ ડોઝ લીધો. 15-17 વર્ષના બાળકોની આપણે વાત કરીએ તો 132 બાળકોએ પહેલો ડોઝ લીધો અને સેકન્ડ ડોઝની આપણે વાત કરીએ તો 3770 બાળકોએ સેકન્ડ ડોઝ લીધો. જે ટોટલ 15-18 વર્ષની વચ્ચેના જે એમની વાત કરીએ તો એમાં કુલ 1145 લોકોએ આનો સેકન્ડ ડોઝ લીધો. ફર્સ્ટ ડોઝ 87 જણાએ લીધો. એ રીતે આપણે વાત કરીએ તો જે 60+ આપણો જે પ્રિકોશન સ્પેશિયલ ઝુંબેશ ચાલતો હતો એની વાત કરીએ તો એમાં જે 3255 લોકોએ સ્પેશિયલ પ્રિકોશન ડોઝ લીધો, એમાં ફર્સ્ટ ડોઝવાળા 657 હતા અને 45 જણા ફર્સ્ટ ડોઝ લીધો અને સેકન્ડ ડોઝ 657 જણાએ લીધો. આમ સમગ્ર કચ્છની આપણે વાત કરીએ તો ટોટલ ડોઝમાં જે ફર્સ્ટ ડોઝ લેવાવાળાની સંખ્યા 1223 છે અને સેકન્ડ ડોઝવાળાની વાત કરીએ તો 16118 લોકોએ લીધો વેક્સિન. પ્રિકોશન ડોઝની વાત કરીએ તો 3949 લોકોએ પ્રિકોશન ડોઝ લો. આમ સમગ્ર ઝુંબેશ દરમિયાન આપણે વાત કરીએ તો 21290 વ્યક્તિઓએ આ રવિવાર દિવસે પોતાનો સમય ફાળવી કોવિડની વેક્સિન લઈ અને પોતાને કોવિડથી સુરક્ષિત બનાવ્યા હતા. ટોટલ આપણે વેક્સિનેશનની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં અત્યાર સુધી જુદી જુદી કેટેગરી વાઇઝ પર્સન્ટેજની વાત કરીએ તો 12-14 વર્ષમાં જે ફર્સ્ટ ડોઝવાળા 47% બાળકોએ રસી લીધી છે. સેકન્ડ ડોઝની આપણે વાત કરીએ તો 50% 12-14માં વેક્સિનેશન લીધી છે અને એમાં સૌથી સારું કામ મુંદ્રા વિસ્તારમાં થયેલું છે. 15-17 વર્ષના બાળકોની વાત કરીએ તો ફર્સ્ટ ડોઝ 95% કામગીરી થઈ ગયેલી છે અને એમાં ખાસ કરીને છે અબડાસા, અંજાર, ભચાઉ, લખપત, નખત્રાણા અને રાપરમાં 100% કામગીરી થઈ ગયેલી છે. સેકન્ડ ડોઝની વાત કરીએ તો એ 74% 12-17 વર્ષમાં કામગીરી થયેલી છે. એમાં સૌથી જે સારી કામગીરી છે એ અંજાર વિસ્તારમાં થયેલી છે. 18+માં આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ ડોઝમાં 100% કામગીરી આપણી થઈ ગઈ છે. એમાં 100%માં આપણે નખત્રાણા, મુંદ્રા જે છે એ ઉપરાંત આપણે લખપત, એ ઉપરાંત ગાંધીધામ અને ભચાઉએ 100% કામગીરી ફર્સ્ટ ડોઝમાં 18+માં કરી છે. સેકન્ડ ડોઝની વાત કરીએ તો 91% થઈ છે અને એમાં પણ બધા જે તાલુકાઓ છે રાપરને બાદ કરતાં તમામ તાલુકાએ 90+ કામગીરી કરેલ છે. પ્રિકોશન ડોઝની વાત કરીએ તો 55% અત્યાર સુધી કામગીરી થયેલી છે અને એમાં જે સૌથી સારી કામગીરી લખપત વિસ્તારમાં થઈ છે અને ભુજમાં પણ સારી કામગીરી થઈ છે. એટલે સમગ્ર કચ્છમાં જે કોવિડ વેક્સિનેશનની કામગીરીમાં
આપણે સારી સફળતા મેળવીશું।